તેમ છતાં પણ યોગ્ય રીતે હીરા કારખાનાના માલિકો ગાઈડલાઇન્સ નો પ્રોપર અમલ ન કરતા હોવાના કારણે હીરા કારખાનામાં પોઝિટિવ કેસો આવી રહ્યા છે આજે મનપા દ્વારા પાંચ હીરા કારખાનામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી સોર્ટ પોઝિટિવ કેસો મળી આવતા તે કારખાનાના વિભાગોને બંધ કરાવી કર્મચારીઓને કોરેન્ટિન કરવાની પ્રોસેસ હાથ ધરી હતી તેમજ આ કારખાનાના માલિકો પાસેથી અગિયાર હજાર સુધીનો દંડ પણ વસૂલ કરાયો હતો સુરત શહેરમાં એક સમય એવો આવ્યો હતો કે કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારોમાં કોરોના સંક્રમણ ખૂબ જ વધી ગયું હતું જેથી અનલોકમાં પણ આ બજાર અને હીરાના કારખાનાઓને બંધ રાખવાનો વારો આવ્યો હતો પરંતુ મનપા દ્વારા ખાસ ગાઈડલાઈન સાથે આ કારખાનાઓ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી જેમાં તમામ હીરામાં કામ કરતા કર્મચારીઓના ટેસ્ટ કરાવવા તેમજ ડિસ્ટન્સ જાળવવાની શરતો મૂકવામાં આવી હતી તેમ છતાં પણ હીરા કારખાના દ્વારા એસઓપી પાલન કરવામાં આવતું નથી જેથી જ ખાસ કરીને મનપા દ્વારા હીરા કારખાનાઓમાં આકસ્મિક રીતે ચેકિંગ કરવાની સાથે કર્મચારીઓના રેપિડ ટેસ્ટ પણ સ્થળ પર કરવામાં આવે છે આજે મનપા દ્વારા પાંચ હીરા કારખાનાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં જેટલા પોઝિટિવ કેસો મળી આવ્યા હતા મનપા દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલા યુનિટોમાં તપાસ કરવામાં આવી હતી જેમાં સૌથી પહેલા કતારગામ આંબાવાડી વિસ્તારમાં આવેલ રીજિયા બ્રધર્સમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ચોથા માળે આવેલા ક્યુસી ડિપાર્ટમેન્ટમાં છ પોઝિટિવ કેસો મળી આવ્યા હતા જેથી ચોથા માળના યુનિટને સીલ કરી દેવામાં આવ્યો હતો

ચાર વિભાગને સીલ કરી તેર કર્મચારીઓને ક્વોરેન્ટીન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી કતારગામ બંબાવાડી વિસ્તારમાં આવેલ ચિંતન ઇમ્પેક્ટસમાંથી બે કેસ પોઝિટિવ મળ્યા આવતા સરીન વિભાગ બંધ કરવામાં આવ્યો હતો જ્યાં કામ કરી રહેલા અડતાલીસ કર્મચારીઓને ક્વોરેન્ટીન કરવાની કામગીરી કરાઈ હતી જ્યારે પાંચ કતારગામ બાળ આશ્રમ પાસે આવેલ

સત્યદે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે